तो जो त्रीजा चैप्टर में छेल्ले आपणे अचल प्रवेगी गतिना त्रण समीकरणों भण्या बराबर ने। आपणा माटे बहु अगत्यना समीकरणों से, फरी एक वार लखी नाखीए। समीकरणों ध्यान राखजो। पहलू समीकरण शुं हतुं? वी बराबर वी जीरो प्लस एटी, पाको। हालो बीजो समीकरण शुं आवशे? डी बराबर वी जीरो टी, अहीं एक्स लख्युं हतुं ने, एक्स बराबर वी जीरो टी प्लस वन बाय टू एटी स्क्वेर। अने तीजू समीकरण शुं आवशे? वी स्क्वेर माइनस वी जीरो स्क्वेर बराबर टू एक्स। तो आ त्रण समीकरणोनी अंदर आपणे रमवानुं छे टूंकमां अत्यारे। हालो तो हजी फरी वार पाछा दाखला गणवानी शरूआत करो। हूँ एक रकम आपूँ छूँ, लखो। लखो पांच सेकंड ने अंते अचल प्रवेगी गति करता कणनो वेग, पांच सेकंड ने अंते अचल प्रवेगी गति करता कणनो वेग 30 मीटर पर सेकंड थाय छे। केटला समय थाय छे? 5 सेकंड ने अंते। अने 10 सेकंड ने अंते, अने 10 सेकंड ने अंते तेनो वेग 40 मीटर प्रति सेकंड थाय छे। तो तेनो प्रारंभिक वेग 10 सेकंड में कापेल कुल अंतर गणो। तो कई हेड हूज से आमा रकम नो लखी कई विचार्यू नहीं पहला के कई हेड हूजती नहीं। જો હું અહીંયા મારી રીતે એક બીજી રકમ બનાવીને દાખલો ગણું છું, એ તમારે ગણવાનો આવશે હો। જો અહીં ધ્યાન આપજો, એક કણ અચળ પ્રવેગી ગતિ કરે છે, રકમમાં ક્યાંય લખ્યું કણ સ્થિર સ્થિતિમાંથી છે એમ? એટલે એનો મતલબ એમ કે પ્રારંભનો વેગ શૂન્ય તો સ્પષ્ટપણે નથી, પછી હોય તો વાત અલગ છે, પણ અત્યારે તો તમે ડાયરેક્ટ લઈ શકો નહીં। અચ્છા હવે હું તમને એમ કહું કે 10 સેકન્ડને અંતે એનો વેગ હું લઈ લો 50 મીટર પર સેકન્ડ। 10 સેકન્ડને અંતે એનો વેગ કેટલો થાય છે? 50 મીટર પર સેકન્ડ। તમને રકમમાં શું આપ્યું? 5 સેકન્ડને અંતે એનો વેગ કેટલો આપ્યો? 30। મેં અહીંયા 5ના બદલે શું લીધું? 10। અચ્છા 12 સેકન્ડને અંતે એનો વેગ હું કીધો 60 મીટર પર સેકન્ડ થાય છે। બે સમય આપ્યા, બે વેગ આપ્યા, અને તમને એમ કે એનો પ્રારંભિક વેગ ગણો V0, પછી પ્રવેગ ગણવાનું કહે, અને એને કાપેલું અંતર ગણવાનું કહે। ચાર માર્કમાં દાખલો પૂછાયો આ, તો પહેલાં આનો ઉપયોગ કરાય તમારે। જો ડી લખીએ કયો, તો હવે અત્યારે એક્સ રાખીએ આપણે, ઓકે। હાલો તો હવે અચળ પ્રવેગ ગતિના પહેલા સમીકરણનો ઉપયોગ કરીએ આપણે। જો વી બરાબર સૂત્ર શું છે? V0 પ્લસ એટી, ઓકે। એક જ કણ છે હો, ને ઈ કણનો 10 સેકન્ડની અંતેનો વેગ કેટલો થયો? 50। પછી આગળ તમે જુઓ તો 12 સેકન્ડની અંતેનો વેગ વધીને કેટલો થયો? 60 બરાબર। એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે। તો પ્રવેગ ગણવાનો છે, પ્રારંભિક વેગ ગણવાનો છે, અને 12 સેકન્ડમાં ટોટલ કેટલું અંતર કાપે એ મારે ગણવું છે। તો હાલો આગળ વધીએ। તો પહેલાં આ સૂત્રનો ઉપયોગ કરીએ। જો વી બરાબર V0 પ્લસ એટી। અચ્છા તમને V0 ખબર છે? આમાં કાંઈ ખબર છે નહીં। અચ્છા પ્રવેગ ખબર છે? એ ખબર નથી, પણ તમને એક વસ્તુ ખબર છે। જો આ V0ને એમ નામ રહેવા દો, ટી બરાબર તમે 10 મૂકો, 10 સેકન્ડને અંતે એનો અંતિમ વેગ કેટલો થાય છે? 50। તો અહીં ટી બરાબર જ્યારે હું 10 મૂકી દઉં એના એ, ત્યારે એનો અંતિમ વેગ કેટલો છે? 50। લ્યો આને સમીકરણ નંબર 1 કહી દો, ઓકે। એક સ્ટેપ આગળ વધી, હવે તમે ટી બરાબર અહીં 12 મૂકો, તો 12 સેકન્ડને અંતે એનો વેગ કેટલો થાય? 60 મીટર પર સેકન્ડ। હેડે ઉજે કે નહીં? તો હું અહીં 12 મૂકી દઉં, જુઓ તો V0 પ્રારંભિક વેગ તો આપણને ખબર છે નહીં, એ ખબર નથી, પણ ટી બરાબર કેટલા મૂકું? 12। જ્યારે 12 મૂકી ત્યારે એનો અંતિમ વેગ કેટલો થાય છે? 60। સમીકરણ નંબર 2 આપી ગયો, હવે સમી 2 માંથી એક બાદ કરી નાખો,
એટલે આપણું કામ તમામ થઈ જાય. જો સમી બેમાંથી એક બાદ કરતા, એકમાંથી બે બાદ કરો તો મને કાંઈ વાંધો નથી, પણ તો ઋણ આવશે. તો બે મોટામાંથી નાનું બાદ કરાય, ટૂંકમાં બેમાંથી એક બાદ કરતા. ઊભા રહેજો, ઉતાવળ ન કરતા. તો આમાંથી આ બાદ કરો તો 60માંથી 50 જાય એટલે 10, 20માંથી 20 જાય, ઉડી ગયા ને, ગયા. હાલો, 12માંથી 10 એ જાય, 2 એ આવે, તો એ બરાબર કેટલા થાય, 5. આ તો આ રીતે ગણ્યું. બાકી જો શોર્ટકટમાં ગણવું હોય ને તો આમે તમે ગણી શકો. સરેરાશ પ્રવેગનું સૂત્ર શું છે? v2 - v1 / t2 - t1. તો આને તમારા અંતિમ વેગ કહેવાય, આને પ્રારંભિક વેગ કહેવાય. અંતિમ સમય અને પ્રારંભિક સમય, તો અંતિમ વેગ કેટલો હશે? 60. પ્રારંભિક, અંતિમ સમય, પ્રારંભિક 60માંથી 50 જાય તો 10, ના છેદમાં 2 આવશે ને, 5 આવી જાય કે નહીં. પણ આ દાખલામાં ખાલી પ્રવેગ ગણવાનો કીધું હોત ને તો ડાયરેક્ટ શોર્ટકટ રીતે આગળ વધે, પણ આપણામાં ઘણી બધી વસ્તુ ગણવાની છે, એટલે બને ત્યાં સુધી આ રીતનો ઉપયોગ કરવાનો. તો પહેલાં તમને શું મળશે? પ્રવેગ. હવે શું કરાય, કાંઈ વિચાર આવે? એની કિંમત સમય એકમાં મૂકો અથવા બેમાં મૂકો તો તમને v0 મળી જાય કે નહીં? તો લ્યો આગળ વધીએ. સમય એકમાં એ બરાબર 5 મીટર પર સેકન્ડ² મૂકતા તો સમીકરણ નંબર 1 દેખાય. પસાના પસા, v0 ના v0, દહ ના દહ, એ બરાબર 5. તો 50 ના 50, લે આ તો ગજબનું થયું. હાલો, 10 × 5, 50. 50માંથી 50 જાય તો 0. તો પ્રારંભમાં તો ભણનો દીકરો સ્થિર નીકળ્યો હતો. 50માંથી 50 જાય તો શું થાય? 0. તમારે 0 જવાબ આવે એવું જરૂરી નથી. તો પ્રારંભમાં એનો વેગ કેટલો મળ્યો? 0. હવે હું એમ કહું, મારે 12 સેકન્ડમાં કાપેલું અંતર ગણવું છે, તો t બરાબર 12 સેકન્ડમાં કાપેલું અંતર. તો આપણે બીજું સૂત્ર હાજર છે, x = v0t + 1/2at². 12 સેકન્ડમાં કીધું એટલે સમયવાળા સૂત્રનો ઉપયોગ કરાય ને, જેમાં અંતર આવતું હોય, તો એ બીજું સમીકરણ છે. હાલો, v0 કેટલા છે? જો અત્યારે 0 આવ્યો, જો અહીંયા 5 આવ્યો તો તમારે કેટલા રાખવાના? 5 જે આવે એ રાખવાનું ટૂંકમાં. તો આ આખું 0 થઈ જાય કે નહીં? 1/2 ના 1/2, એ કેટલા છે? 5. અને t = 12 નો વર્ગ 144. 144 × 5 કરો ને એના ભાગ્યા 2 કરો, 360 આવશે ને, 360 બરાબર ને મીટર. તો 360 મીટર અંતર કાપે. તો આ દાખલો મેં ગણાવ્યો, હવે રકમ આપી તમે ગણી શકશો કે નહીં? આબરૂના ન કરાવતા હો, ગણ નાખો. હાલો, આને ગણવાનો અમારે જોઈ જોઈને એ દાખલો ગણો. ઝેરોક્સ મશીન નથી બનવાનું આપણે. હાલો, જો મેં રકમ આપી દાખલામાં, તમે ફરીવાર માહિતી જોવો તો તમને રકમમાં શું કીધું? 5 સેકન્ડને અંતેનો વેગ કેટલો છે? પેલા 5 આપી ને, 5 સેકન્ડને અંતેનો વેગ કેટલો છે? 20 આપો ને, 30 મીટર પર સેકન્ડ. અને 10 સેકન્ડને અંતેનો વેગ 40 મીટર પર સેકન્ડ. તો એનો પ્રવેગ કેટલો થાય એ તમારે ગણવાનું છે, અને પ્રારંભિક વેગ તમારે ગણવાનો છે. તો આપણી પાસે સૂત્ર હાજર છે, v = v0 + at. તો આ ઉપર સૂત્ર લખી નાખવાનું, પછી કિંમત મૂકવાની. જો પહેલાં t = કેટલા મૂકશો અહીંયા? 5. t = 5 મૂકો તો 5 એ થશે, v0 ને એમ નામ રહેવા દેવાના. જ્યારે 5 મૂકો ત્યારે અંતિમ વેગ કેટલો થાય છે? 30. લ્યો, પહેલું સમીકરણ મળી ગયું. હવે t = કેટલા મૂકવાના? 10. અને 10 હોય ત્યારે વેગ કેટલો થાય છે? 40. હવે આમાંથી આ બાદ કરો તો 10 આવશે, v0 કેન્સલ થાય, 10 એમાંથી 5 એ બાદ કરો તો 5 એ આવશે. તો એ બરાબર શું થાય? 10 ના છેદમાં 5, એટલે 2 મીટર પર સેકન્ડ² ઓકે. હવે સમીકરણ નંબર 1 માં એ બરાબર 2 મૂકી દેવાના. તો હું અહીં 2 મૂકું તો 30 ના 30, v0 ના v0, 5 ના 5, અને એ બરાબર કેટલા મૂકશો? 2. 5 × 2 એટલે 10 થશે, અહીંયા 30 છે, 30માંથી 10 બાદ કરો તો પ્રારંભિક વેગ કેટલો હશે એનો? 20 મીટર પર સેકન્ડ. હવે છેલ્લે ખાસ જોવાનું, કેટલા સમયમાં અંતર પૂછ્યું તમને? 10 સેકન્ડમાં કીધું કે 5 સેકન્ડમાં? તો જે સમયે કીધું હોય એ સમય લેવાનો હોય. 10 સેકન્ડમાં એ ટોટલ કેટલું અંતર કાપે? તો સૂત્ર હાજર છે, x = v0t + 1/2 at² v0 કેટલા મળ્યા? 20.
टी बराबर दस तमारा लेवाना छे बराबर ने ओके हालो वन बाय टू ना वन बाय टू ए केटला छे बे अने टी बराबर दस दस नो वर्ग बे बे कैंसल था वीस गुणिया दस बसो था है ये ने प्लस अँ के था सौ तो तरह सौ मीटर अंतर कापसे ते तरह जवाब के आ गया से ओके आवड़ी जैसे कि नहीं हमें बीजो दाखलो आप हमें नहीं आप बराबर ने कारण क्या घना बदा दाखला से तेना राखजो हमें कारण के आ दाखलो बहु नीट अने जेडबली जेवी एग्जाम में पूछा जाए सीधे सीधो पहला हूँ शॉर्टकट सूत्र मेळवी दऊं तमने जो आम दाखलो गणो तो दस मिनिट जो समय वियो जाए पण जो आ सूत्र याद हशे तो तीस सेकंड में जवाब आवशे पहला आखी मेथड तमने समजावुं जो समझो एक पदार्थ से स्थिर स्थिति में गति की शुरुआत करे हूँ तमने गुजराती में लखी आप एटले प्रारंभ में वेग केटलो हशे जीरो अने पछी प्रवेगी गति करे धारो कि एनो प्रवेग पांच मीटर पर सेकंड स्क्वेर छे तो एनो मतलब शू थयो दर सेकंडे वेग में पांच नो वधारो थतो हशे एटले प्रारंभ में वेग शून्य हो तो एक सेकंड पछी एनो वेग केटलो थयो छे पांच बे सेकंड पछी दस त्रण सेकंड पछी चार सेकंड पछी तो चार सेकंड सुधी प्रवेगी गति करे अने पछी जो ये अचल वेगी गति करवा मळे चार सेकंड पछी तो वेग वधशे घटशे केवो रहेवानो अचल तो ये हवे अचल वेगी गति करे धारो के ए पछी एक अहीं चार सेकंड कीधी ने अहीं त्रण सेकंड बे सेकंड एक अने जीरो पछी पांच सेकंड ने अंते एनो वेग केटलो छे वीस छ सेकंड ने अंते एनो वेग केटलो छे वीस सात सेकंड ने अंते एनो वेग केटलो छे वीस अहीं उंधी अचल वेगी गति करे पछी ते प्रति प्रवेगी गति करे माइनस पांच मीटर पर सेकंड स्क्वेर ना प्रति प्रवेग थी तो एनो मतलब एम के हवे दर सेकंड एना वेग में केटलो घटाड़ो था पांच नो तो हवे आठ सेकंड पछी एनो वेग केटलो हशे पंदर नौ सेकंड पछी सरस लियो हालो दस सेकंड पछी पांच अने अग्यार सेकंड पछी जीरो तो तमने खबर पड़े आमां तेने तेनी गति आवी गई शुरुआत में प्रवेगी गति करे एटले एनो वेग वधतो हशे वधतो हशे वधतो हशे ने अहीं मेक्सिमम थयो हवे आनाथी वधे छे के अहीं मेक्सिमम थयो पछी आ अचल वेगी गति करशे अने पछी प्रति प्रवेगी गति करशे हवे जोजो आ गाळामां सौथी वधारे वेग क्यो हशे अहींया सुधी वेग वधे आ मेक्सिमम छो ने आनाथी वधारे वधवानो नथी वेग क्यां सुधी वच्चे के ज्यां सुधी प्रवेगी गति करतो होय तो अहींया सुधी प्रवेगी गति करे छे एटले अहींया नो वेग केवो थवानो मेक्सिमम अने हुं वी एम कही दो पछी हवे केवी गति करे छे अचल वेगी तो शेक हुंदी एनो वेग हवे अचल जळवाय रह्या क्यां हुंदी तो क्यां हुंदी तो अहींया हुंदी एनो वेग केटलो रहेवानो वीस जेटलो अथवा तो मेक्सिमम जेटलो कहेवाय के नहीं अचल वेगी गति करतो होय त्यारे अहींया जेटलो वेग हशे एटलो ज वेग अहींया हशे शुरुआत में वेग शून्य हशे पछी धीमे धीमे वेग वधतो हशे वधी वधीने केवो थाय मेक्सिमम पछी अचल वेगी गति करे एटले शेक हुंदी एनो वेग केवो जळवाय रह्या अचल अने हवे पछी ब्रेक मारे तो वेग हुं थाय धीमे धीमे घटवा मळशे ने अहींया आवीने स्थिर थाय ने स्थिर थाय त्यारे अंतमां एनो वेग केटलो थई जाय शून्य ओके आ बधाने काढी नाखीए हवे तो अहींया धारो के ए जेटला प्रवेगથી गति करे पर आने हुं ए वन कही दउं अहींया प्रवेग केटलो हशे आ ગાળામાં प्रवेग 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 आ ગાળામાં વેગમાં વધારો થાય અચળ વેગી ગતિમાં પ્રવેગ કેટલો હોય શૂન્ય આ ગાળામાં છે પ્રવેગ ધન હશે ઋણ હશે કે શૂન્ય છે ઋણ તો અહીંયા A2 જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરે હવે ધારો કે અહીંથી અહીં સુધી પહોંચવા માટે લાગતો સમય છે એનું કીધો T1 કેટલો કહી દો T1 ઓકે આપણે અચળ વેગી ગતિ કાઢી નાખીએ બરાબર ડાયરેક્ટ બ્રેક જ મરાવડાવીએ જો અહીં આપણો વચ્ચેનો ભાગ બરાબર ને તો થોડુંક વધારે અહીંથી ડાયરેક્ટ બ્રેક મરાવો તો શું થાય ધીમે ધીમે એનો વેગ ઘટતો થાય ઘટીને કેવો થઈ જાય શૂન્ય તો અહીં વેગ કેવો થાય શૂન્ય એટલે આપણે શું કરવાનું છે પહેલાં પ્રવેગી ગતિ કરાવવાનો છે પછી પ્રતિપ્રવેગી અચળ વેગી ગતિને વચ્ચેને મેં કાઢી નાખી એ દાખલો પછી વિચારીએ આપણે હાલો અહીંથી અહીં ઊંધીપમાં અહીં ટોટલ ડી વન જેટલું અંતર કાપે ને આ ગાળામાં અહીં ડી ટુ જેટલું અંતર કાપે એટલે ફરી એકવાર કહો જો અહીંયા પ્રવેગી ગતિ કરે એટલે વેગ વધતો હશે જીરો થયો હશે
पांच थो हे दस थो हे पंदर थो हे अँ के थो हे वीस हम अँ थी ब्रेक मरे अँ थी ब्रेक ज मरे से हमें एट वेग धीमे धीमे शूँ था घटत था पंदर था दह था पांच था जीरो था वच्चे कोई अचल वेगी गति आवी नथी। अहीं खाली हूँ बेज गति नी वात करूँ। शुरुआत में प्रवेगी गति करे पछी प्रतिप्रवेगी गति करशे ज्यारे ब्रेक मारशे त्यारे एनो वेग केवो हशे मेक्सिमम बराबर ने त्यां सुधी वेग कंटिन्यू छे ए वधतो हशे। तो आ महत्तम वेग गणवानुं कहे तमने तो एना माटेनुं सूत्र तारवानुं छे। बीजी एक वात के अहींथी अहीं सुधी पहोंचवा माटे लागतो समय ने हूँ टी वन कही दो अने अहींथी अहीं सुधी पहोंचवा माटे लागता समय ने हूँ टी टू कही दो। एटलुं क्लियर थयुं કે નહીં? તો ટોટલ સમય કેટલો થવાનો? ટી વન પ્લસ ટી ટુ અને ટોટલ અંતર કેટલું થવાનું? ડી વન પ્લસ ડી ટુ. તો પહેલો ગાળો વિચારો તમે અને નામ આપું આપી દઈએ એ બી અને સી. તો એથી બીના ગાળામાં ધ્યાનાય રાખજો. એથી બીના ગાળામાં અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ લાગુ પાડો તો શું છે? વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી. શાંતિથી વિચારજો. તો એથી બીના ગાળામાં પ્રારંભિક વેગ કેટલો હશે? એથી બીના ગાળામાં આ પ્રારંભિક સ્થાન થયું ને આ શું થયું? અંતિમ. તો પ્રારંભિક વેગ કેટલો હશે? ઝીરો. અચ્છા, એ કેટલા પ્રવેગથી ગતિ કરે અત્યારે? મેં એ વન લીધો એટલે એ વન લખવાનો. સમય કેટલો લે? ટી વન. અને એનો અંતમાં વેગ કેટલો થાય? વી એમ. ટપ્પો પડે છે કે નહીં? હાલો, તો અહીંયા વી એમ ઇઝી પલ્ટ શું થાય? કયો? એ વન ઇન્ટુ ટી વન. તો ટી વનને સૂત્રનો કરતા બનાવી ગયો તો વીએમ અપોન એ વન. ઓકે, આભાર. હવે વાત કરીએ બી થી સીના ગાળામાં. બી થી સીના ગાળામાં ફરીવાર આ સૂત્ર લાગુ પાડવાનું છે. હવે ધ્યાન રાખજો, અહીં નકર ઝાખું ઝાખું દેખાવા મળશે. વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી. બી થી સીના ગાળામાં એટલે કે આવડો આ ગાળો. તો આ એનો પ્રારંભિક વેગ કહેવાય, આ એનો અંતિમ વેગ કહેવાય. તો પ્રારંભિક વેગ કેટલો છે? વીએમ. ઓકે, હાલો, એ કેટલા પ્રતિપ્રવેગથી ગતિ કરે? પ્રતિપ્રવેગ હંમેશા ઋણ હોય એટલે અહીં શું આવશે? માઇનસ એ ટુ. અને સમય કેટલો લે છે? ટી ટુ. અચ્છા, એનો અંતિમ વેગ કેટલો થાય? ઝીરો. ઓકે, હાલો, આ પાલ્ટીને બરાબર ને આ બાજુ લઈ જાવ તો એ ટુ ઇન્ટુ ટી ટુ, એ ટુ ઇન્ટુ ટી ટુ. ઓકે, વીએમ ના વીએમ. તો ટી ટુ બરાબર શું થાય? ટટ્ટુ બરાબર. હાલો, તો વીએમ અફોન શું આવશે? એ ટુ. ઓકે, હવે મારો ટોટલ સમય તમને આપી દીધો છે. ટોટલ સમય હું એમ કીધો ટી. તો ટોટલ સમય ટી ઇઝી પલ્ટ શું થાય? ટી વન પ્લસ ટી ટુ. આ શેડેથી આ શેડે પહોંચવા માટે લાગતો કુલ સમય કેટલો છે? ટી. તો ટી ઇઝી પલ્ટ શું થાય? ટી વન પ્લસ ટી ટુ. અચ્છા, ટી વન ઇઝી પલ્ટ શું મૂકશો? વીએમ અફોન એ વન. આ એ વન શું બતાવે? પ્રવેગ કે પ્રતિપ્રવેગ? પ્રવેગ. ઓકે, હાલો, ટી ટુ બરાબર શું મૂકશો? વીએમ અફોન એ ટુ. આ શું બતાવે? ને આ દાખલો ગણો ત્યારે હવે પ્રતિપ્રવેગ ઋણ લેવાનો નહીં, કારણ કે ઓલરેડી આપણે પહેલાં લઈ લીધેલો છે બરાબર ને ઋણ અહીંયા. એટલે હવે તમારે અહીંયા મૂકવાનો કેવો? ધન જ મૂકવાનો. આ સૂત્રમાં ખાસ ધ્યાન રાખજો. ઓકે, આમાંથી કોમન શું નીકળે? હવે વીએમને કોમન કાઢ નાખો. લ્યો, તો અહીંયા જો વન અફોન એ વન પ્લસ અહીંયા વન અફોન એ ટુ, વીએમ બેમાંથી કોમન નીકળી ગયો ને. તો હજી થોડુંક સાદુરૂપ આપી આનું. લ્યો, ટી ના ટી, વીએમ ના વીએમ, આની અરે ગુણાય, આની અરે ગુણાય, એ ટુ પ્લસ એ વન, આની અરે ગુણાય, આની અરે ગુણાય, આ બે ગુણે જાય ને એ વન એ ટુ. ઓકે, હું થયું ખબર પડી ને? આની અરે ગુણાનો, આની અરે ગુણાનો, ને આ બેનો ગુણાકાર થયો. ઓકે, તો આમાં હવે વીએમને સૂત્રનો કરતા બનાવો તો ઉભા હું બનાવી દઉં છું. આ આખી પાલ્ટીને બરાબર ને આ બાજુ લઈ જાઓ. તો આ નીચે છે એ ઉપર જાય અને ઉપર છે એ નીચે આવશે. એટલે હું થાય? કયો? એ વન એ ટુ અફોન એ વન પ્લસ એ ટુ. એ ટુ પ્લસ લખો કે એ વન પ્લસ લખો, બરાબર ને? બધું એરખું જ થયું. અને બાકી વધ્યું શું અહીંયા? ટી. તો આ શોર્ટકટ સૂત્ર છે ભાઈ, ગોલ્ડન સૂત્ર ટૂંકમાં, બરાબર ને? આ આ સૂત્ર એનું છે. પહેલાં મને કહેશો, પહેલાં રકમ સમજાવી જોઈએ કે ક્યારે કયું સૂત્ર વાપરવું, ધબધબાટી નહીં બોલાવી દેવાની. તો જ્યારે કોઈ કણ સ્થિર સ્થિતિમાંથી પહેલાં પ્રવેગી ગતિ કરે અને તરત ને તરત કેવી ગતિ કરે?
પ્રતિપ્રવેગી ગતિ કરીને કણ સ્થિર થતો હોય ને ત્યારે વચ્ચે મહત્તમ વેગ ગણવા માટેનું સૂત્ર મળ્યું. શું મળ્યું? વીએમ બરાબર એ વન એ ટુ છેદમાં એ વન પ્લસ એ ટુ ઇન્ટુ ટી. ઉપર પ્રવેગનો ગુણાકાર કરવાનો, નીચે સરવાળો, ને આ બેને એકલાની મૂકવાનો, આરો ટી જોડી દેવાનો. નું કંઈ ખોટું લાગે બરાબર ને? ઓકે, હાલો અહીં ઊંધીનું ચિત્ર ક્લિયર થયું. હજી એક આમાં ગલકું કાઢે એ લોકો, જુઓ ટોટલ અંતર ડી ગણવાનું કે ભલે ને. જ્યારે દાખલો આપે ને ત્યારે જ બાળકોને ખબર પડે આ સૂત્રનું મહત્વ અમથું ન સમજાય. એટલે હું પહેલાં સાબિત કરી દઉં. હાલો અન કાઢી નાખીએ આપણે. ફિઝિક્સ છે ને એ આખું બોર્ડમાં લભણાવવું જ પડે એવું થાય છે. કંઈક કરીએ લ્યો. હાલો હવે જોવાય તેને આપજો. હવે મારે કુલ અંતર ગણવું છે, એના માટે હું હવે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરું. અચલ પ્રવેગ ગતિના ત્રીજા સમીકરણનો ખાલી જોઈ રાખજો. ટૂંકમાં ત્રીજું સમીકરણ શું છે? વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સ. હવે એથી આ પહેલો ગાળો છે, ટૂંકમાં એથી બીના ગાળામાં અંતર કેટલું કાપે? બી વન. પ્રવેગ કેટલો છે? એ વન. વી એટલે એનો અંતિમ વેગ, અંતિમ વેગ કેટલો છે? વી ઝીરો એટલે એનો પ્રારંભિક વેગ વી ઝીરો. એટલે આ ઝીરો થઈ જશે ને. ઓકે, તો વી એમ નો સ્ક્વેર ના વી એમ નો સ્ક્વેર બરાબર શું આવશે? ટુ એ વન ડી વન. તો ડી વન ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી એમ સ્ક્વેર અફ વન ટુ એ વન કે નહીં? સમજાય છે ને? હા હા, પડવાની. ઓકે હાલો, બી થી સી ના ગાળામાં વિચારો હવે. જો તો બી થી સી ના ગાળામાં ફરીવાર સૂત્ર લાગુ પાડો. વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સ. હવે જો તમને સમજાવવું છે, બી થી સી ના ગાળામાં અંતિમ વેગ કેટલો છે? બી થી સી નો ગાળો એટલે આવડો, આ પ્રારંભિક વેગ થયો, આ અંતિમ વેગ, અંતિમ વેગ છે ઝીરો. પ્રારંભિક વેગ કેટલો છે? વી એમ નો સ્ક્વેર ટુ ના ટુ. પ્રવેગ કેટલો છે? માઇનસ એ ટુ. અને અંતર કેટલું કાપે? ડી ટુ. ઓકે, તો અહીંયા વધ્યું હું કહો માઇનસ વી એમ નો સ્ક્વેર બરાબર ને? ને અહીંયા શું આવશે? માઇનસ પહેલાં લખી નાખો ટુ એ ટુ ડી ટુ. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો ડી ટુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી એમ સ્ક્વેર અપોન ટુ એ ટુ કે નહીં? તમારે સાબિત કરવાની કોઈ જરૂર છે એ નહીં. એટલે હું અહીંયા જો કાઢતો જાઉં એટલે તમને બીક ન લાગે હું કેટલું બધું લખવું પડશે એ કે. તો ટોટલ ડિસ્ટન્સ એટલે કે અંતર મારે ગણવું છે. તો ટોટલ અંતર ડી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડી વન પ્લસ ડી ટુ. તો ડી બરાબર ડી વન પ્લસ ડી ટુ. ડી વન કેટલા મળ્યા? વી એમ સ્ક્વેર અપોન ટુ એ વન. અને ડી ટુ બરાબર શું મળ્યા? વી એમ સ્ક્વેર અપોન ટુ એ ટુ. બેમાંથી કોમન શું નીકળે? વી એમ સ્ક્વેર બાય ટુ. અમુક એને પકડીને બહાર કાઢ્યો. આમ હાલ એ કે તું શું કામ રહેતો હોય એ કે વી એમ સ્ક્વેર અપોન ટુ એ કોમન કાઢ નાખે. પછી હું કહે અહીંયા એકના છેદમાં એક પ્લસ એકના છેદમાં બે નવું ગણિત લાવે નહીં નીકળે બહાર ઓફાય. એટલે અમારે ખાલી કોમન શું નીકળશે? વી એમ સ્ક્વેર બાય ટુ. અહીંયા શું આવશે? વન અફોન એ વન પ્લસ વન અફોન એ ટુ. એટલા માટે દાખલો પૂરો કરવાનો છે. જો આ ક્રોસ ગુણાકાર કરી નાખો. એ ટુ અને ગુણા છે, એ વન અને ગુણા છે, અને આ બંને ગુણાય કે નહીં? એટલે એ ટુ અહીંયા આવ્યા, એ વન અહીંયા આવ્યા, આ બે ગુણાઈ ગયા. એટલે અહીંયા શું થાય? એ ટુ પ્લસ એ વન અફોન એ વન પ્લસ એ ટુ, એ વન એ ટુ એ ટુ. હાલો વી એમ સ્ક્વેર ઓલરેડી આપણે મેળવેલા છે, મેળવેલા છે ને? તો આ ગોબરું પદ છે ને એની કિંમત આખી અહીંયા મૂકો. બળતરા મારે છે તમારે કાંઈ નહીં. જો ખાલી જો સાંભળજો. બસ બસ બસ, ફોને બહુ કરીએ. હા યાદ રહી ગયું ટૂંકમાં વી એમ. તો જો આપણે હળંગ લઈએ હવે. આમ વી એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે કિંમત મૂકવાની છે. તો વી એમ બરાબર શું મેળવ્યું હતું? એ વન એ ટુ અપોન એ વન પ્લસ એ ટુ ઇન્ટુ ટી. આમ જ હતું ને? આ વી એમની કિંમત આવી માથે વર્ગ છે. બાકી અહીંયા શું વધ્યું હવે? હા ટી એનો બેનો વહીવટ કરું હું. હાલો એ વન પ્લસ એ ટુ વધ્યા અહીંયા ઇન્ટુ શું છે? એ વન એ ટુ. ને આ બે વધ્યા થાય ને એ અહીંયા મૂકી દો. હાલો હવે આનો આખાનો વર્ગ કરવાનો છે. તો આનો વર્ગ થઈ જાય ને આખાનો વર્ગ થાય. એટલે અહીંયા શું થાય? એ વન
ए टू होल स्क्वेर वर्ग अलग पड़िए अपने आखा वर्ग थी जाए ए वन प्लस ए टू होल स्क्वेर हर वर्ग टी नो वर्ग था ने हम तक खबर पड़े एक ए वन ए टू अँ से ने ई आने उड़ी जाए અને એક a1 + a2 અહીંયા છે ઈ આની એ ઉડી જાય તો ખાલી વધ્યું હું ઉભર 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 ભૂલી ન જતા જો પહેલા અહીંયા હું વધ્યું એક a1 a2 વધ્યું હાલો a1 * હું વધ્યું a2 એક a1 + a2 એક આની એ ઉડી ગયા અહીંયા હું વધ્યું a1 + a2 એક t² વધ્યા અને એક અહીં / 2 વધ્યા એ / 2 ને પહેલા લખી નાખી तो केम था हवे आमा खाली सूत्र याद रखवाना छे बीजू काय याद न रखवानो जो तो आटला सूत्र याद रखवाना छे हवे कारण के आ दाखलो गणवा बेसो तो जो आ तो खाली तमने विश्वास आवे के नहीं सूत्र आवे छे बराबर ने तो हवे महत्तम वेग गणवा माटे नु सूत्र हु आवशे a1 a2 upon a1 + a2 * t અને બીજું સૂત્ર યાદ રહ્યું ડી અંતર ગણવા માટેનું વન બાય ટુ એ વન એ ટુ અપોન એ વન પ્લસ એ ટુ ઇન્ટુ ટી સ્ક્વેર આમાં નામાં હું ફેર પડ્યો ખબર પડી જો હવે યાદ કેમ ન રહે વેગનું સૂત્ર યાદ રહે ને એટલે અંતરનું આવડે જ છે ડી ના ડી આનો વર્ગ કરીને બે વડે ભાગી નાખવાનું તો શું આવશે એ વન એ ટુ છેદમાં એ વન પ્લસ એ ટુ ઇન્ટુ શું થાય ટી સ્ક્વેર तो जारे कोई पण पदार्थ ए जेटला प्रवेग थी ए वन जेटला प्रवेग थी त्यार बाद ए टू जेटला प्रति प्रवेग थी गति करे त्यारे एनो महत्तम वेग केटलो था ई गणवानुं के अथवा टोटल एने केटलुं अंतर कापुं ई गणवानुं के तो आ रीते तमारे गणी नाखवानुं आखो दाखलो क्यारे गणवा बेहवानो नही मैं एने सूत्र तमने आपी दीधा छे अहींया तो हवे आपणे आगळ वधीए लखो प्रश्न ए तो गरमी धीमे धीमे थाय तो खरा लखो લખો જ્યારે કોઈ કણ સ્થિર સ્થિતિમાંથી જ્યારે કોઈ કણ સ્થિર સ્થિતિમાંથી એ વન જેટલા પ્રવેગથી અને ત્યારબાદ એ ટુ જેટલા પ્રતિપ્રવેગથી गति करी त्यार बाद ए टू जेटला प्रतिप्रवेग थी गति करी स्थिर थाय त्यारे तेनो महत्तम वेग वीएम बराबर तो ई गणवा माटे सूत्र शू आवशे ए वन ए टू छेदमा ए वन प्लस ए टू आ शॉर्टकट सूत्र राखेला हे ने याद ईज नीट में फावानो छे नकर फिजिक्स ना एमसीक्यू सोल्व करवा नीट में परसेवो वळी जाय ज्यांथी तमे विचारवानुं बंद करशो नाथी एमसीक्यू चालू थतो हशे बराबर ने जे हेला होय तो हेला होय पण अमुक एमसीक्यू परसेवो पाड़ी दे पण जो आ शॉर्टकट स्ट्रिक याद होय ने तो आखी माथाकूट करवी ओछी पड़े बराबर एटले खास ध्यान राखजो पछी लखो कापेल कुल अंतर डी बराबर कापेल कुल अंतर डी बराबर हूँ आवशे वन बाय टू ए वन ए टू छेदमा ए वन प्लस ए टू इंटू टी स्क्वेर याद रही जाए लखो एक प्रश्न हलो લખો એક કણ સ્થિર સ્થિતિમાંથી પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અને ત્યારબાદ ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના ત્યારબાદ ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રતિપ્રવેગથી ગતિ કરે છે
तो कणनो महत्तम वेग अने तेने कापेल कुल अंतर गणो। आप पहला अही कुल समय 30 सेकंड से जो महत्तम वेग गणवानुं सूत्र तमारी पास हाजर छे। हालो मने लखावडाव छो a1 केटला छे 5 प्रवेग 5 आप्यो प्रति प्रवेग 4 अहीं हुं आवशे 5 + 4 અને t કેટલું આપ્યો 5 ગુણ્યા 4 કરો એટલે કેટલા થાય 20 અને અહીંયા 5 ને 4 9 ગુણ્યા 3 30 30 ગુણ્યા 20 કરો એટલે થાય 600 600 ના છેદમાં 9 કરો 66.67 રાઉન્ડ ઓફ કરો એટલે એટલું થઈ જાય ને 66.6667 આવે ને એટલે અહીં બે જ આંકડા લખવો હોય તો એની પછીનો આંકડો જો 5 કરતાં વધારે હોય તો રાઉન્ડ ઓફ કરીને 1 ઉમેરી દેવાય એમાં ખબર પડે છે ને તો અહીં 66.67 મીટર પર સેકન્ડ આવશે અને હવે અંતર ગણવું હોય તો ડી બરાબર 1/2 એ 1 5 એ 2 4 5 + 4 અને ટી બરાબર 30નો વર્ગ 900 1/2 ના 1/2 5 × 4 એટલે 20 થશે 20 ના છેદમાં 9 900 ના છેદમાં 9 કરો એટલે હો થાય હો ગુણ્યા 20 કરો એટલે 2000 થાય 2000 ભાગ્યા 2 કરો એટલે 1000 થાય તો જવાબ શું આવ્યો 1000 કેટલાને આવો જવાબ આવી ગયો ઓકે તો હવે જો 3 દાખલા છે બરાબર એક દાખલો પીએમટીમાં પૂછાઈ ગયો પેલા નીટ નહોતી લેવાતી એની જગ્યાએ શું લેવાતી હતી પીએમટી હવે જો એક મજાનો ટોપિક ભણવાનો છે એ ટોપિકનું નામ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ બસ હવે સાયલેન્ટ હું ગમે ને વ્યાખ્યા પૂછી બરાબર સ્ટોપિંગ ડિસ્ટન્સને એટલે આવડવી જરૂરી આમ તો જોવો તો નામ એવા જ ગુણધર્મ છે ડિસ્ટન્સ એટલે અંતર અને સ્ટોપિંગ એટલે ઊભા રહેવું સ્થિર થવું ટૂંકમાં તો હવે જો ધ્યાન રાખજો કોઈ વાહન હોય ને કોઈ વાહન એ જ્યારે ગતિમાં હોય સાંભળજો ધારો કે આપણે એક વાહન ધ્યાનમાં લઈએ બીજો વહીવટ ન થવો જોઈએ મારે દર વખતે ન કહેવું પડે બરાબર થિયરી ભણો એટલે ધ્યાન એવું જોઈએ ધારો કે એક વાહનથી 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે બહુ સ્પીડમાં છે ટૂંકમાં અને અચાનક રસ્તામાં જો અહીંયા કૂતરું સામું પડ્યું હોય કૂતરાને બચાવવાનું છે પાડી નથી દેવાનું તો આ ભાઈ શું કરશે બ્રેક મારશે કે નહીં કે નહીં અને બ્રેક મારે એટલે તરત વાહન અહીં ઉભરી જવાનું છે બ્રેક મારે પછી કંઈક અંતર કાપશે ને અમુક અંતર કાપીને સ્થિર થાય બરાબર ને એટલે એક વાક્ય હું બોલું છું અહીં જો જ્યારે કોઈ વાહનને બ્રેક માર્યા બાદ વાહનને બ્રેક માર્યા બાદ એ સ્થિર થાય ધારો કે અહીંયા આવીને સ્થિર થઈ ગયું ત્યાં સુધીમાં કંઈક અંતર કાપશે ને કૂતરો જતો રહ્યો સાઈડમાં કોઈ વાહનને બ્રેક માર્યા બાદ તે સ્થિર થાય ત્યાં સુધીમાં કંઈક અંતર કાપે એ અંતરને ફિઝિક્સની ભાષામાં શું કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ એને આપણે ડીએસ વડે બતાવશું બસ હવે વાહનને બ્રેક માર્યા બાદ તે સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલા અંતરને શું કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે હું ગમે એને પૂછવાનો છું જોજો તમને કેટલું યાદ રહે જાણીએ પહેલાં હું એકવાર બોલી જાઉં આપણે એટલો બધો અન્યાય નથી કરવો જો કોઈ પણ વાહનને બ્રેક માર્યા બાદ બરાબર ને તે સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે કોણ બોલશે હાલ બાળક બોલ લે વાહનને બ્રેક માર્યા બાદ તે સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે અચ્છા જ્યારે વાહનને બ્રેક મારવામાં આવે ત્યારે એની પાસે કાંઈ વેગ હશે કે નહીં હોય જો વેગ ન હોત તો બ્રેક મારવાની જરૂર જ નહોતી જો વેગ ન હોત તો એ સ્થિર હોત તો કાંઈ બ્રેક ન મારે વાહન ઊભું હોય ને બ્રેક મરાય કાંઈ એટલે એનો મતલબ એમ કે બ્રેક મારવાની જરૂર ક્યારે પડે કે વાહન ગતિમાં હોય સાંભળજો પહેલાં હવે જ્યારે બ્રેક મારે છે ને ત્યારે એનો વેગ વી છે અને જેવી જ બ્રેક મારી એટલે એનો વેગ વધતો જાય ઘટતો જાય
ओके धारो के जारे ब्रेक मारे तारे नो वेग पचास से हमें जेवी ब्रेक मारे ब्रेक केटली जोर थी मारे एना पर डिपेन्ड से बराबर ने धीमे एक थी ब्रेक मारे तो धीमे धीमे वेग घटे बहुत जोर थी ब्रेक मारे तो वेग झड़प थी घटे अमुक एटली बधी जोर थी ब्रेक मारी दे तो वाहन की दिशा बदलाई जाए बराबर ने कारण इमरजेंसी में ब्रेक मारवानी जरूर थाय तो हूँ थाय वाहन स्टॉप तो थी जाए पण दिशा बदलाई जाए आखी बराबर ने ओके हालो तो धीमे धीमे टूंक में वेग घटतो जाए चालीस थाय तीस थाय वीस थाय पछी जारे वेग जीरो थाय त्यारे स्थिर थी जाए अने जारे वाहन स्थिर थाय त्यारे एनो अंतिम वेग केटलो थाय जीरो तो त्यां सुधी में एने शुं कर्युं हशे कंईक अंतर कापुं हशे ए अंतर ने शुं कहेवामां आवे छे स्टॉपिंग डिस्टन्स अने त्यारे ए केवी गति करे विचारो तो प्रवेगी के प्रतिप्रवेगी के अचल वेगी गति करशे પ્રતિપ્રવેગી ગતિ કરે તો જ તે સ્થિર થાય બરાબર ને અમુકને પ્રવેગી ગતિ કરાવીને સ્થિર કરવાની હવે બ્રેક મારીને પ્રવેગી ગતિ કરે તો શું થયું કહેવાય બ્રેક ફેલ થઈ કહેવાય તો વાહનની ઝડપ વધવા માંડે બરાબર ને ઊભું રહે નહીં એટલે જ્યારે સ્થિર થાય ત્યારે અંતમાં એનો વેગ કેટલો થઈ જાય શૂન્ય અને એ પ્રતિપ્રવેગી ગતિ કરે ધારો કે એના પ્રતિપ્રવેગને હું કીધું એ જો જોરથી બ્રેક મારશે ને તો પ્રતિપ્રવેગ વધારે હશે તો ઝડપથી વેગ ઘટવા મળશે અને ધીમેથી બ્રેક મારે હું એમ કહું કે પ્રતિપ્રવેગ એટલો ઉત્પન્ન થયો તો આ શું બતાવે દર સેકન્ડે વેગ ખાલી બે જ ઘટે છે પ્રતિપ્રવેગ હું એમ કહું કે માઇનસ દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો ઉત્પન્ન થયો તો દર સેકન્ડે વેગ છે એ દસ દસ ઘટવા મળશે હવે વધારે ક્યારે ઘટે બ્રેક છે એ જોરથી મારી હોય બરાબર ને એટલે જો જોરથી બ્રેક મારશે તો પ્રતિપ્રવેગ વધારે હશે અને વાહન જલ્દી ઉભરી જાય અને પ્રતિપ્રવેગ ઓછો હોય છે તો એનો વેગ ધીમે ધીમે ઘટશે અને વાહન છે ઘણા અંતર કાપીને ઊભું રહે ટૂંકમાં એટલું ક્લિયર થયું કે નહીં હું એકવાર પૂછી લઉં પ્રતિપ્રવેગ વધારે હોય જોજો બુદ્ધિનો ઉપયોગ કરજો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ વધારે છે કે ઓછું હશે જો વધારે પ્રતિપ્રવેગ હોય તો વાહન નજીક સ્થિર થઈ જાય બરાબર ને જોરથી બ્રેક મારી હશે અને પ્રતિપ્રવેગ ઓછો હોય તો વાહન છે એ ધીમે 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 સ્થિર થવાનો પ્રયત્ન કરશે ત્યાં સુધીમાં એને વધારે અંતર કાપ્યું હશે બહુ વધારે વિચારવું નથી હાલો આપણે આનું સૂત્ર તારવી નાખીએ હવે તો જ્યારે બ્રેક મારે ત્યારે વેગ કેટલો છે વી સ્થિર થાય ત્યારે વેગ કેટલો છે વી ઝીરો ના એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એટલે કે પ્રવેગી ગતિ કહેવાય એક પ્રકારની પ્રતિપ્રવેગી કહો કે પ્રવેગી કહો બરાબર ટૂંકમાં પ્રવેગ છે ખરો તો અહીંયા આપણે પ્રવેગી ગતિનું સમીકરણ લાગુ પાડીએ કે ખરા તો ત્રીજું સમીકરણ લાગુ પાડો તો વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સ સાંભળજો હવે હવે આનો અંતિમ વેગ કેટલો છે આ વી એટલે અંતિમ વેગ અંતિમ વેગ કેટલો છે અહીંયા ઝીરો અચ્છા પ્રારંભિક વેગ કેટલો છે પાકું પ્રારંભમાં એનો વેગ વી છે અહીંયા આ વી એટલે હું જ્યારે બ્રેક મારે ત્યારનો વેગ હવે બુજો ને હાલો ટુ ના ટુ એ એટલે એનો પ્રતિપ્રવેગ કેટલો છે માઇનસ છે અને ત્યાં સુધીમાં અંતર કેટલું કાપે એક્સની જગ્યાએ હું લખશું આપણે ડીએસ તો અહીંયા માઇનસ વી સ્ક્વેર બરાબર શું આવશે માઇનસ ટુ ને માઇનસને પહેલાં લખી નાખો ટુ એ ડીએસ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો ડીએસ ઇઝ ઇક્વલ ટુ શું થાય કયો વી સ્ક્વેર અપોન ટુ એ તો આમ તો હવે થોડુંક વિચારવાનું ચાલુ થાય હતું કે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એનો આધાર કોના ઉપર હોય હું કે વાહન ઉપર હોય ડ્રાઈવર ઉપર હોય સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર પ્રતિપ્રવેગ ઉપર હોય મેં થોડી પહેલાં જ કીધું જો પ્રતિપ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં છે આવું ખબર પડે કે નહીં જો પ્રતિપ્રવેગ વધારે હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવું હશે વ્યસ્ત સંબંધ છે ને એટલે જો આ છેદ મોટો હોય તો આ જવાબ કેવો આવે ઓછો આવે એટલે કે જો પ્રતિપ્રવેગ વધારે હોય આ પ્રતિપ્રવેગ વધારે ક્યારે હોય જોરથી બ્રેક મારે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવું હશે ઓછું ઓછા અંતરે તમારે સ્થિર કરવું હોય તો તમારે સમજી લેવાનું કે પ્રતિપ્રવેગ વધારે રાખવાનો અને પ્રતિપ્રવેગ વધારેમાં રાખવા માટે શું કરવું પડશે જોરથી બ્રેક મારવી પડશે અચ્છા વાહનની ઝડપ જો પહેલાં વધારે હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવું હશે ઝડપ ઉપર એ હશે બરાબર ને હું એમ કહું કે એક વાહન છે 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે અને એક છે 180 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે બેને બ્રેક મારવામાં આવે હરખી જ બ્રેક મારવાની છે ટૂંકમાં બેમાં હરખી બ્રેક મારો એટલે બેમાં હરખો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય તો કોણ વહેલા નજીક સ્થિર થઈ જાય 50વાળું છે એ સરળતાથી સ્થિર એટલે ઓછા અંતરે સ્થિર થાય ને આ વધારે અંતરે સ્થિર થાય કે નહીં એટલે ટૂંકમાં જેમ ઝડપ વધારે એમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવું હશે વધારે એ જ આ સૂત્રમાં દેખાય છે જો આ અંશમાં છે આ વધે તો આ વધે એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર બે ઉપર બે બાબત ઉપર હશે એક પ્રતિપ્રવેગ ઉપર અને બીજું ઝડપ ઉપર
जो वाहन की झड़प शुरुआत में वधारे हशे तो स्टॉपिंग डिस्टन्स केवो हशे वधारे अने प्रति प्रवेग वधारो तो आ स्टॉपिंग डिस्टन्स केवो हशे ओछो तो सूत्र याद रही जाए के नहीं। अच्छा बीजी एक बात ये कि वाहन केटला समय में स्थिर था ये जाणवुं छे भाई आपणे भणवुं तो पूरेपूरुं भणवुं जो तो एना माटे आपणे एक काम करिए जो आ ज्यारे ब्रेक मारे ते अहीं पहोंचे त्यां सुधी लागतो समय ने हूँ कीधो टी तो टी समय में वाहन स्थिर थाय एम कही शकाय तो आ समय गणवो होय तो अपनी पास सूत्र है पहलू वी बराबर वी जीरो प्लस ए टी। अच्छा एनो अंतिम वेग केटलो छे जीरो प्रारंभिक वेग केटलो छे वी प्रवेग केटलो छे अने टी ना टी अने स्टॉपिंग टाइम कीधी आपणे टी एस अने बराबर आ बाजू लई जाओ तो ए एन टी एस बराबर ने बराबर शू आवशे वी तो टी एस इज इक्वल टू शू आवे तो वाहन ने स्थिर थवा माटे लागतो समय मळ्यो। जो अंतर कही ने तो शू करवानो अहींया वी नो वर्ग अपॉन टू ए अने समय कहें तो टू टू उड़ाड़ी देवाने बराबर ने आम याद राखवानो वी स्क्वेर अपॉन टू ए आ ए शूँ छे प्रतिप्रवेग वी एटले जारे ब्रेक मारे ने त्यारे एनी झड़प कारण के स्थिर था त्यारे अंत में झड़प तो केवी हशे शून्य એટલે આ ઝડપ કઈ હોય જ્યારે બ્રેક મારવામાં આવે ત્યારની ઝડપ તો લખો હું લખાવું એમ સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા આપી સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા આપી તેનું સૂત્ર લખો તો વ્યાખ્યા શું આવશે યાદ રહી वाहन ने ब्रेक मरिया बाद अमुक ने याद ना को ब्रेक मरवा के वाहन ज याद आए एक्जाम में तो याद रखो ब्रेक को वाहन वाहन ने ब्रेक मरिया बाद स्थिर थाय त्या सुधी में कापेला अंतर ने स्टॉपिंग डिस्टन्स कहे से। સૂત્રની તારવણી તમારે કરવાની છે નહીં, ખાલી આકરો દોર નાખો આવડ્યા, જે તમને વાહન દોરતા આવડે એ દોરજો, ખટારો દોર નાખો લ્યો અહીં ખટારાનો પ્રારંભમાં વેગ કેટલો છે વી, અંતમાં વેગ કેટલો છે ઝીરો, ત્યાં સુધીમાં જે અંતર કાપીએ એને શું કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ છેલ્લે આ સૂત્ર યાદ રાખવાનું છે ખાલી डी एस बराबर वी स्क्वेर अपॉन टू ए बस हवे जे दोरू हो लारी में ब्रेक न हो लखो लियो हवे आकरो दोर नाखी पछी नीचे लखो स्टॉपिंग डिस्टन्स डी एस बराबर वी स्क्वेर अपॉन टू ए વી સ્ક્વેર અપોન ટુ એ જ્યારે આપણે સૂત્રની તારવણી કરતા ત્યારે એ ઓલરેડી માઇનસ લઈ લીધેલો છે પછી ગણતરીમાં કાંઈ હવે બીજી વાર લેવાની જરૂર છે નહીં સૂત્ર લખાઈ ગયું પછી લખો વાહનને સ્થિર થવા માટે લાગતો સમય વાહનને સ્થિર થવા માટે લાગતો સમય ટી એસ બરાબર શું આવશે વી અપોન એ વી એટલે જ્યારે બ્રેક મારવામાં આવે ત્યારની ઝડપ અથવા વેગ અને એ એટલે પ્રતિપ્રવેગ તો એટલું ક્લિયર થયું તો લખો એક દાખલો પચાસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પચાસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા પચાસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા વાહનને બ્રેક મારતા તેમાં ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે તેમાં ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે તો આ શું કહેવા માગે છે બ્રેક માર્યા બાદ વેગ કેટલો ઘટશે દર સેકન્ડે ચારનો ઘટાડો થતો હશે બરાબર ને તો લખો તો વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ
અને સ્થિર થવા માટે લાગતો સમય ગણો. તો પહેલા ડેટા કલેક્ટ કરો, વાહનની ઝડપ અથવા વેગ કેટલો આપ્યો કહેવાય, ઝડપ એટલે વી ક્યુ, એ આપ્યો છે 50 મીટર પર સેકન્ડ, અને પ્રતિપ્રવેગ કેટલો આપ્યો, 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ડી એસ ગણવાનું છે. સૂત્ર શું છે, v² / 2a. V બરાબર 50 મૂકો, 50 નો વર્ગ 2500, 2 ના 2 પ્રતિપ્રવેગ, 2500 ના છેદમાં 8 કેટલા આવે, 312.5 મીટર, અને સ્થિર થવા માટે લાગતો સમય શું આવશે, v/a 12.5 સેકન્ડ. આવડે કે ન આવડે, લખો એક દાખલો. લખો, એક કાર 72 કિલોમીટર પ્રતિ કલાક, એક કાર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. અને તેને બ્રેક મારતા આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ગણો. હવે જો અહીંયા હલવાઈ જવાના, કારણ કે કારની ઝડપ તમને એમ આપી છે કિલોમીટર પ્રતિ કલાકમાં, અને પ્રવેગ તમને એમ આપ્યો છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં. હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ, દાખલો ગણવાનો મળતા હું અહીં શીખવાડું. જુઓ, એક નિયમ સમજી લેજો, દર વખતે એની જરૂર પડશે. કારની ઝડપ તમને કેટલી આપી છે, 72 કિલોમીટર પ્રતિ કલાક, અને એનો જે પ્રતિપ્રવેગ છે એ કેટલો આપ્યો, 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે અહીંયા ઓકવર્ડ થયું એવું લાગે, જુઓ આ કિલોમીટરમાં છે ને આ મીટરમાં છે, એટલે તો કા તમારે બેને કિલોમીટરમાં રાખવાના કા બેને મીટરમાં રાખવાના, પણ આપણે નિયમ એવો છે કે બધાય કિલોમીટર પ્રતિ કલાકવાળા હોય ને એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દેવાના. તો કિલોમીટર પ્રતિ કલાકનું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા આવડે? તો જો અહીં હું શીખવાડું, અહીં ધ્યાન રાખજો, એકવાર સમજી લેજો, આ કિલોમીટર પ્રતિ કલાકનું મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે, તો શું કરવાનું સાંભળો. તો 72 ના 72 આને એમ નામ રહેવા દેવાનું. અચ્છા, 1 કિલોમીટર એટલે કેટલા મીટર થયા, 1000 મીટર થયા, એટલે આ કિલોમીટર વાળો ને ત્યાં તમે 1000 મીટર લખી શકો. કિલોમીટરનું એમાં કન્વર્ટ થઈ ગયું મીટરમાં, અને કલાકની કેટલી સેકન્ડ હોય, 3700. આ અવર છે, અવર એટલે કલાક, કલાકની 3700 સેકન્ડ હોય, એટલે આ કિલોમીટર પ્રતિ કલાક હતું એમાં એમાં કન્વર્ટ થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ. એટલે કિલોમીટર પ્રતિ કલાકનું જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું હોય તમારે શું કરાય, 1000 વડે ગુણાય, 3700 વડે ભગાય. પણ એના કરતાં હજી થોડુંક સાદરૂપ આપીએ, જો આ 2 મિનિટ કેન્સલ થઈ જવાના, 10 વડે ગુણશો ને 3700 વડે ભાગશો તમે, સોરી 3700 વડે, હજી થોડુંક સાદરૂપ આપી આનું. જો 10 એટલે 2 ગુણ્યા 5 થાય ને, અને 18 36 એટલે 18 ગુણ્યા 2, 2 2 કેન્સલ થાય, એટલે હવે ફાઇનલ જવાબ શું આવ્યો તમારે, 5 વડે ગુણવાનું ને 18 વડે ભાગવાનું, એટલે તમારો જવાબ એમાં ફરી જાય મીટર પ્રતિ સેકન્ડમાં. એટલે કિલોમીટર પ્રતિ કલાકનું જો તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું હોય તો શું કરવાનું, 72 ના 72 રહેવા દેવાના, એને 5 વડે ગુણવાનું ને 18 વડે ભાગી નાખવાનું. તો 18 4 72, એના ગુણ્યા 5 એટલે 20 મીટર પર સેકન્ડ આવશે કે નહીં. હવે તમારો દાખલો આગળ વધશે, હવે ગણ નાખો. જો સાંભળજો, જો એક બહુ અગત્યનો પ્રશ્ન, બરાબર ને, એમસીક્યુમાં વારંવાર પૂછાય છે, હું છે એ તમને કહું. જો ધારો કે આપણે એક વાહન ધ્યાનમાં લેવાનું છે, તેનાય રાખજો,
अत्यारे धारो के वाहन V1 जेटली झड़पथी गति करे अने आ केस में जो तमे एने ब्रेक मारो ने तो ई D1 जेटलू स्टॉपिंग डिस्टन्स कवर करे DS1 पहला केस में ज्यारे वाहननी झड़प V1 होय अने ब्रेक मारवामां आवे त्यारे एनुं स्टॉपिंग डिस्टन्स केटलू छे DS1 एटले के आटला अंतरे ई ऊभुं रही जाय आमां प्रतिप्रवेग केटलो उत्पन्न थयो ए जेटलो माइनस आवे पण हुं लखतो नथी तो आ केस में स्टॉपिंग डिस्टन्स केटलू आवे DS1 इज इक्वल टू हुं आवशे क्यो V1 स्क्वेर अपॉन 2A बराबर ने पहला केस में हवे जो आ ना वाहन तमारे ध्यान में लेवानुं छे अने झड़प बदलीने आपणे V2 राखीए જો ઝડપ તમે વધારે ગયો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓટોમેટિકલી વધી જવાનું છે કે નહીં બ્રેક આપણે કેટલી મારવાની છે પહેલા કેસમાં જેટલી મારી હતી ને એટલી જ બ્રેક આપણે બીજા કેસમાં મારવાની છે એટલે પ્રતિપ્રવેગ બે કેસમાં કેવો રહેવાનો છે અચળ તો બીજા કેસમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ જે મળે એને આપણે કીધીશું DS2 ઝડપ બદલશો એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ ઓટોમેટિકલી બદલાઈ જશે તો બીજા કેસમાં કેટલું મળે છે DS2 તો સૂત્ર હું થાય બીજા કેસમાં DS2 બરાબર V2 નો સ્ક્વેર અપોન 2A સમીકરણ નંબર 2 આપી દો યાદ રાખવા જેવી બાબત એ છે કે બેમાં પ્રતિપ્રવેગ કેવો છે સમાન પહેલા કેસમાં જેટલી બ્રેક મારી હતી એટલી જ બ્રેક બીજા કેસમાં મારેલી છે પણ બેમાં અલગ શું છે ઝડપ પહેલા કેસમાં ઝડપ V1 હતી બીજા કેસમાં ઝડપ V2 હતી હવે બેનો ગુણોત્તર લઈ લ્યો તો સમી 2 અને 1નો ગુણોત્તર લેતા આ ગુણોત્તર લઈ લેવાનો છે ટૂંકમાં તો DS2 જો હું અહીં લખું DS2 ના છેદમાં DS1 ઓકે હાલો DS2 ઇઝ ઇક્વલ ટુ હું મૂકશો V2 સ્ક્વેર અપોન 2A અને DS1 બરાબર હું મૂકશો V1 સ્ક્વેર અપોન 2A 2A કેન્સલ થાય તો DS2 અપોન DS1 બરાબર હું થાય કયો V2 અપોન V1 અંશમાં V2 રહેશે ને છેદમાં V1 બેયનો વર્ગ છે એટલે હું અહીંયા કોમન વર્ગ લખી નાખું તો જો સરસ મજાનું શોર્ટકટ સૂત્ર મળી ગયું તમને હવે તમને આવો પ્રશ્ન પૂછે કે જ્યારે કોઈ વાહનની ઝડપ પહેલાં 30 મીટર પર સેકન્ડ હોય ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એને હું અત્યારે D1 કહું DS1ને કહું થોડું અઘરું પડશે બરાબર ને એટલે આપણે એને હું રાખીએ હવે D1 અને બીજા કેસમાં હું રાખશું D2 ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ 10 મીટર છે હવે ઝડપ તમારે ડબલ કરવાની છે ડબલ એટલે કેટલી પહેલાં 30 હોય તો ડબલ કરો તો કેટલી થાય 60 મીટર પર સેકન્ડ કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય તો એ કિંમત આમાં મૂકી દેવાનું જો તો D2 કેટલા છે ગણવાના છે તમારે બરાબર ને બીજા કેસમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ ગણવાનું છે D1 કેટલા છે 10 V2 60 અને V1 30 તો 60 ના છેદમાં 30 2 આવશે ને 2 નો વર્ગ 4 અને આ બાજુ લઈ જાવ તો D2 બરાબર શું આવશે 40 મીટર આવશે બરાબર ને જો તમે ઝડપ ડબલ કરશો ને તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થઈ જાય કેટલા ગણું ટપો પડે છે કે નહીં ઝડપ 30ની કેટલી કરી આપણે 60 કરી તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 10નું કેટલું છું 40 એટલે આના કરતાં કેટલા ગણું કહેવાય 4 ગણું બરાબર ને તો એ જવાબ આવી ગયો ટૂંકમાં જો આ સૂત્ર યાદ રાખશો એટલે સોલ્વ થઈ જાય હવે ઘણીવાર તમને આવો પ્રશ્ન પૂછે કે એક કાર છે પહેલાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે અને ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ સપોઝ 30 મીટર છે અને પછી જો કારની ઝડપ છે એ 150 મીટર પ્રતિ કલાક કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું અથવા સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય એવો પ્રશ્ન પૂછે તો આ દાખલામાં કિલોમીટર પ્રતિ કલાકનું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની કોઈ જરૂર નથી હું કામ તો જો અહીંયા D2 ના છેદમાં D1 તમારે ફેરવો તો કાંઈ જવાબમાં કાંઈ ફેર પડવાનો નથી હવે V2 કેટલા મૂકશો તમે 150 અને V1 50 જો અહીંયા કિલોમીટર પ્રતિ કલાક છે ને અહીંયા કિલોમીટર પ્રતિ કલાક છે એટલે બંને કેવા થાય કેન્સલ થાય ઉડી જાય તો કાંઈ ફેરવવાની જરૂર છે નહીં અને તમે ફેરવશો તો શું કરશો 5 વડે ગુણશો ને 18 વડે ભાગશો અને 5 વડે ગુણશો ને 18 વડે ભાગશો બેનો ગુણોત્તર જો એટલે આ બે તો ઉડી જવાના છે કે નહીં એટલે ફેરવો તો હાલે નો ફેરવો તો હાલે ક્યારે આ બે એક ગુણોત્તરમાં હોય ને ત્યારે એટલે આમાં આ MCQમાં તમારે નો ફેરવવાનું તો હાલે ને ફેરવી નાખો જવાબમાં કોઈ ફેર પડવાનો નથી તો હવે તમે ગણી શકો V2 કેટલા છે 150 V1 50 ને ઓલ સ્ક્વેર તો D2 ના છેદમાં D1 D1 કેટલા હતા 30 150 ના છેદમાં 50 3 નો વર્ગ
એટલે ઝડપ તમે કેટલા ગણી કરી? જો હવે ડાયરેક્ટ આપણે અનુમાન કરવાનું છે, ઝડપ કેટલા ગણી કરી? ઝડપ તમે કેટલા ગણી વધારી? ત્રણ ગણી વધારી. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એનો વર્ગ થઈ જાય, નવ ગણું વધી જાય. જો ચેક કરો, 150 ના છેદમાં 50 એટલે 3 થયો, 3 નો વર્ગ શું થયો? 9. અને આ બાજુ લઈ જાઓ તો 270 મીટર થયા. જો 30 ના 9 ગણા એટલે કેટલા થયા? 270. પણ આટલું બધું ન વિચારવું, તો આ સૂત્ર યાદ રહે તો બસ છે, યાદ રહી જાય. તો લખો, પ્રશ્ન લખો પહેલા. હા, સૂત્ર જ લખાવું છું. લખો, જ્યારે કોઈ વાહનની ઝડપ V1 હોય ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ D1 છે. અને ઝડપ V2 હોય, જ્યારે ઝડપ V1 હોય ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ D1 છે, અને ઝડપ V2 હોય ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ D2 છે. બહુ કરી બાળકોએ. જ્યારે કોઈ વાહનની ઝડપ V1 હોય ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ D1 છે, અને ઝડપ V2 હોય ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ D2 છે. તો D2 ના છેદમાં D1 બરાબર શું આવશે? V2 ના છેદમાં V1. પણ શું થઈ જાય? ઓલ સ્ક્વેર. આ સૂત્ર લખાઈ ગયું, આ લખી નાખો. જે કાંઈ શોર્ટકટ સૂત્ર આપું ને એ બધા યાદ રાખજો. બરાબર, આ ચેપ્ટરમાં ઓછા સૂત્ર હશે, ટૂંકમાં સૌથી ઓછા સૂત્ર આ ચેપ્ટરમાં છે. હા, આખું ફિઝિક્સ પૂરું કરશો ને ત્યાં સુધીમાં તમારી પાસે 1000 સૂત્ર તો મિનિમમ આવી જાય. આ શોર્ટકટ જે ગણીએ એ તો બધા અલગ, બરાબર ને? જે મુખ્ય સૂત્ર છે ને એની વાત કરું ત્યારે 45 ક્વેશ્ચન નીટના સોલ્વ થાય, બરાબર ને? અને નીટનો ક્વેશ્ચન એવો હશે કે એક MCQની અંદર 3-4 સૂત્રનો ઉપયોગ આવતો હશે. પણ આ બધી પ્રેક્ટિસ કરી રાખશો ને તો એ મજા આવશે, નહીં તો અઘરું પડી જાય, બરાબર? JEE માં તે એ બે હેરકૂદ છે, નીટ કહો એટલે JEE નું આવી જાય, બરાબર ને? એટલે નીટમાં તમારે 600+ લાવવા માટે ફિઝિક્સ બહુ અગત્યનો ભાગ ભજવશે, ખાસ ધ્યાન રાખજો, બરાબર ને? જો ફિઝિક્સ નહીં આવડે ને તો બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં તમે લડી લેશો, પણ ફિઝિક્સમાં જો 20-25 માર્ક આવીને ઊભા રહે ને તો તમારું મેરિટ તોડવાના છે. એટલે એનામાં ફિઝિક્સમાં મિનિમમ, જો તમારું નીટનું મેરિટ તમને કદાચ કીધું હોય કોઈ સાહેબે, તો બાયોલોજીમાં તમારે મિનિમમ કેટલા લાવવાના? 360 માંથી 300 લાવવા પડશે. કેમિસ્ટ્રીમાં છે 180 માંથી 120 મિનિમમ આવવા જોઈએ. અને ફિઝિક્સમાં બધા એવું કહે તો હું એમ નથી કહેતો કે મિનિમમ કો આવવા જોઈએ, કારણ કે હાર્ડ પડે છે થોડુંક, બરાબર ને? 180 માંથી એટલે તમારે મિનિમમ કેટલા થાય? 520 માર્ક થાય. જો અત્યારે વ્યવસ્થિત રીતે મહેનત કરો ને તો એટલી એવરેજ જળવાય તો આગળ જતા તમે 600 સુધી પહોંચી શકો ટૂંકમાં, બરાબર? એટલે આ જો કોમ માર્ક લાવવા માટે તમારે આ બધું કામ કરવું પડશે, બરાબર? કારણ કે ફિઝિક્સમાં અમુક ચેપ્ટર એવા છે કે એ નીટમાં આપણે મહેનત કરી કરીને તૂટી જાય, એમાંથી ક્વેશ્ચન જ ન પૂછાય, બરાબર ને? એટલે તમારે વધારે પડતો ભાર કેમાં દેવો પડશે? બાયોલોજીમાં, એનીથી ઓછો કેમિસ્ટ્રીમાં. અને ફિઝિક્સમાં હું અહીંયા મોટા ભાગનું તો કરાવતો જાઉં. જો આ બધું નીટ ચાલે છે, બરાબર? બાકી આ ગુજરાત બોર્ડમાં ક્યાંય નહીં આપેલું હોય. તો આ જેટલું આરવાર પ્રેક્ટિસ કરતા રહેશો ને એટલો ફાયદો તમને થવાનો છે. એટલે તમે આમ તમને એમ ન થવું જોઈએ કે આ બધું ટાઈમ પાસ ચાલે છે, બરાબર ને? એક એક સૂત્ર છે ને બહુ અગત્યના છે, જેથી કરીને આગળ તમને માર્ક લાવવામાં વાંધો ન આવે, બરાબર ને? નહીંતર જો આમાંથી રસ ઉડી ગયો તો પછી પૂરું થઈ ગયું. ઓકે, ને મજા આવશે. થોડોક રસ લેશો ને તો બહુ મજા આવશે. આ સબ્જેક્ટ જ એવો છે, બરાબર ને? અઘરો પડે ને પૂરું થઈ ગયું, સો જામી ગયું તો મજા જ આવ્યા કરશે, બરાબર? તો લખો, હું એક MCQ આપું ફટાફટ. હાલો, હા, MCQ ટૂંકમાં લખો. MCQ કયો તો દાખલો કયો ગમે એ હાલે લખો. એક વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. એક વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ 50 મીટર છે. જો તેની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવે
तो स्टॉपिंग डिस्टन्स केटलू थाय आ किलोमीटर प्रति कलाक नु मीटर प्रति सेकंड में फेरवानी जरूर पड़शे नहीं बराबर बे गुणोत्तर में एटले उड़ी जाए तो आ सूत्र तमारी पास हाजर छे वी वन तमने आप्या 40 वी टू तमने आप्या 80 अने डी वन केटला आप्या 50 80 ना छेद में 40 એટલે 2 થયા 2 નો વર્ગ 4 4 ગુણ્યા 50 એટલે કેટલા થાય 200 હવે જો મોડ્યુલ માં જો તમને આપેલું છે સહિત કઈ એક્ઝામ માં કયો પ્રશ્ન પૂછવાનો ની આપેલો છે જોજો તમે